सौराष्ट्र यूनिवर्सिटीमां बीकॉम अने बीबीए नुं पेपर लीक थवाना केसमां तपासनो धमधमाट चाली रह्यो छे। त्यारे यूनिवर्सिटीमां एफएसएलनी टीमे तपास हाथ धरी छे। अलग अलग कॉलेजमां मोकलवामां आवेला बॉक्स अने कवरनी तपास करवामां आवी। तपास दरमियान कॉलेजेसमांथी परत मंगावेला बीकॉमना 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા, જેને લઈને અલગ અલગ કોલેજીસ પર શંકા છે, પરંતુ હજુ કઈ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું। आज मुद्दे वधु जानकारी पर संवाददाता मोहित अत्यार आपी रहा छे। मोहित, वधु एक वक्त सौराष्ट्र यूनिवर्सिटी पर फरी एक वक्त सवालो थया छे, वधु एक वक्त पेपर लीक थयुं छे। आखा मामलाने लईने हवे तपास कई दिशामां आगळ वधी रही छे? शुं कोई स्पष्टता, कोई ज वधु जानकारी आ मामले प्राप्त थई रही छे खरी के क्यांथी पेपर लीक थयुं? આવીથી બે દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમ અને જે બે પેપર છે તે ફૂટી ગયા હતા અને તેને લઈને તપાસથી તે શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને તેને આધારે હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમરેલી જિલ્લાનું કનેક્ટ હોવાનું સામે આવ્યું હતું, જોકે પોલીસે ત્યાં તપાસ કરતા આ અંગેની કોઈ માહિતી છે તે મળી નથી અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જેટલા પણ સ્થળોએ જેટલી પણ કોલેજોમાં આ પેપર મોકલવામાં આવ્યા હતા તે પેપરના બોક્સ છે તે પરત લાવવામાં આવ્યા છે, જેમાંથી 97 પૈકી 22 પેકેટ છે તે ખુલ્લાઓનું સામે આવ્યું છે। એટલે આ 22 પેકેટમાંથી આ પેપર ફૂટ્યું હોવાની પ્રાથમિક શંકા છે તે પોલીસને જઈ રહી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ તે દિશામાં તપાસ કરી રહી છે। હાલના તબક્કે એફએસએલ દ્વારા આ તમામ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે અને એફએસએલ દ્વારા આ અંગેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જો કે સૌથી ગંભીર પ્રકારની બાબત વિધિ એ છે કે પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોકળગાયની ગતિએ તપાસ થવાને કારણે હજુ સુધી આ પેપર ક્યાંથી ફૂટ્યું તે અંગેની સચોટ માહિતી છે તે મળી રહી નથી। સ્વાભાવિક છે કે આ બીકોમનું પેપર છે તે ફરી એકવાર આગામી 18મી તારીખે યોજાવાનું છે અને નવેસરથી આ પરીક્ષા યોજાવાની છે, પરંતુ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તે મહેનત પર તે દિવસે પાણી ફરી વળ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારીના કારણે અને કેટલીક તેમની નીતિઓના કારણે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આગલે દિવસ જ જે તે કોલેજ ખાતે આ પેપર છે પ્રશ્નપત્રો રવાના કરી દે છે અને તેને કારણે આ ચોરીની શક્યતાઓ છે તે ખૂબ જ વધી જાય છે, પેપર ફૂટવાની શક્યતાઓ છે તે વધી જાય છે। આ તો એક કિસ્સો સામે આવ્યો, અગાઉ આ પ્રકારે કેટલી વાર પેપર ફૂટ્યું હશે તે પણ એક મોટો સવાલ છે। હવે ક્યુઆર સિસ્ટમથી આખી પરીક્ષા લેવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ગોકળગાયની ગતિએ જે તપાસ ચાલી રહી છે તેને કારણે હજુ 3 દિવસ વીતવા છતાં હજુ પણ આ પેપર કોના દ્વારા ફૂટવામાં આવ્યું અને આ અંગેના જવાબદાર વ્યક્તિ કોણ છે તે અંગે સુધી માહિતી છે તે હજુ સુધી મળી નથી। બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ। તો હજુ સુધી એ બાબતની કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી, તપાસ ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાનો પણ આરોપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર લાગ્યો છે।